કમ બેક ટુ અનધર બ્લોગ ગાઈઝ, બ્લોગ નંબર 37. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ વાઇવા આપવા, અને ફૂલ તાપ છે એટલે પહેલાં પ્રોટેક્શન લઈ લઈએ આપણે. ચલો, પ્રોટેક્શન જરૂરી છે યાર. તાપ વસ્તુ એવી છે, પહેલાં આપણે જઈશું ઇસ્કોન દર્શન કરો, અને પછી આપણે જઈશું ભાઈ બાપ પણ. એક ભાઈ બંને ભાઈ કાકાથી લેવાનો કંઈક લુક છે અત્યારે આપણો. સન પ્રોટેક્શન શું ચાલે? શું આવ્યા છે? એસી એટલે સોફ્ટવેર એન્જિનિયરિંગ. હજી તો બધી પબ્લિક આવે છે. સો ગાઈઝ, વાઈવા પતી ગયા છે. આ લોકોને ગારાટે છે જબરજસ્ત, ફૂલ ગારાટે. આ સર અમારા વાઈવા લીધા હવે, અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. હવે કાલે ક્લાઉડ કોમ્પ્યુટિંગ. ફાઇલોનો ઢેર તો જો, મારે પણ પડે નહીં હો, જોજે લે. બસના ડ્રાઈવર, કન્ડક્ટર. તું કન્ડક્ટર છું? હે, દિશા ગામ લઈ જાય હે 20 રૂપિયા. તમારા જેવા મારા સારો ડ્રાઈવરિંગ કરતા આવડતું હોય નહીં ને, આવી જાય પાસે. ચાલ, એટલે તો તું ઠોકાયો છો બાઇક પર? મને આવડે છે, પણ ભાઈ ગાયને બચાવ ગયો એમાં પડ્યો તો. તમારે જેમ નહીં, બધું જેમ છે બરાબર. અમે ગૌ બચાવમાં માનીએ છીએ, સમજે? ગાય અમારી માતા છે. તમારે જેમ નહીં, શું કહેવું ભાઈ? હવે આપણે જઈ રહ્યા છીએ લંચ કરવા, ડીવાઈ ડાઇનિંગ હોલ ગુજરાતી. આજે આપણા ઘરની બર્થડે છે ને? આ ઘરની ખાતરી જ ખાતરી. આ બા, આ એક્ટિવા કેવી મળી? આ એક્ટિવા કેવી મળી રોડ ઉપર? કેટલા વર્ષ થાય આપણા ઘરને? આ ઘરને? હા, 26 જાન્યુઆરી 2012માં અહીંયા આવ્યા હતા. બરોબર. એટલે મુદ્દે આ ઘરનો બર્થડે છે કે જૂના ઘરનો બર્થડે છે? જૂના ઘરનો બર્થડે. એને કેટલા વર્ષ પત્યા? એને તો 38 વર્ષ થઈ ગયા. 37 પૂરા થઈને 38 નું ચાલતું હશે. સરસ. અને આ ઘરને 12 વર્ષ પૂરા થયા. એમ 12, ઓકે. 25 વર્ષ ત્યાં રહ્યા અને 12 વર્ષ અહીં રહ્યા. ડિવાઇન ડાઇનિંગ હોલ ને? ઓકે, રૂલ્સ ફોલો કરું જ છું યાર. પણ પેલું વ્લોગ પણ જરૂરી હોય ને, શું કરીએ? આપણે ગાડીને અંદર આવે યાર, પગ કમ નું ટોટે ટૂટે. પણ કોઈ છે જ નહીં આજે. પણ હવે ઇનિશિયલ સ્ટેજ આવી ગયો, તાપ પડવાનો. બહુ જબરજસ્ત તાપ પડી છે. કેમ કે હમણાં હું બાઇક લઈને આવ્યો ને દાદા, તો આમ આખી સ્કિન બરે, એટલે તમે એહસાસ થાય કે સ્કિન બરે. શરીરની કોઈ બી ચોમડી પર કપડું હોય તો સારું. હા, મોઢું અને ટોપી પહેરી હતી એટલે વાંધો ના આવે. નીકર હાથ તો જે બરે, એટલે પેલા નાના તો તારા ફનફેર આવતો તો કેટલી મજા આવતી હતી. હા દાદા, અમે લોકો જતા હતા. હું તો રાજની ચડ્ડી આંખો બંધ કરી, હોળી હોળી હતી ને. હા, એ હોળી ઊંચી થાય. અમે આ વખત પ્લાન કરી છે ને બધા ભાઈબંધો. જતું ના રે? નહીં જતું રે, પણ ભીડ બહુ છે. ઓહો, તમે લોકો અહીં ઉતરી જાઓ. જગને છીન મુજસે, અમે આજે આવી ગયા છે જમવા બપોરે. ડિવાઇન ડાઇનિંગ હોલ ગુજરાતી ડીશ ખાઈશું આજે, ભગવાનની કૃપાથી. એવું તો ના કહીએ, બટ રસ મળી જાય તો મજા આવી જાય. ફૂલ ગાડીઓ. હા તો જઈશ જ ને ભાઈ, હા શું કરો, જઈશ જ. ડોન્ટ વરી. મારે આજ ખરો થઈ ગયો યાર. મારે વાઇવા હતો આજે સોફ્ટવેર એન્જિનિયરિંગનો, તો મારો પ્રોજેક્ટ હતો
ફ્લાઇટ રિઝર્વેશન સિસ્ટમ, ટિકિટ બુક કરવાની. તો સર કહે કે એમાં તે તારું યુનિક શું છે, તે શું એવું કર્યું તો બધા તારું પ્રોજેક્ટ યુઝ કરે? કેમ તો સર મારામાં હું ડિસ્કાઉન્ટ આપી શકું અમુક ટિકિટ્સ ઉપર. તો કે કેવી રીતે? તો કે દસ લોકો ટિકિટ બુક કરે એક જ લોટ, એક જણ 10 ટિકિટ બુક કરે તો એને અમુક જાતનું ડિસ્કાઉન્ટ મળી જાય. તો કે બરાબર. પછી બીજાને પૂછ્યું એનું કંઈક વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ હતું, તો એને પ્રશ્ન પૂછ્યો હશે તો મારું ધ્યાન બીજે ગયું હતું. કેમ કે એક મેડમ આવ્યા, એ થોડાક સારા દેખાતા હતા. એટલે આ તો ભાઈ એવું છે ભાઈ, જો નેચરે આટલું મસ્ત, આપણે ભગવાન કહીએ, અમુક લોકો નેચર કહે, આટલું મસ્ત સૌંદર્ય બનાવ્યું હોય અને આપણે એમની ઇજ્જત ના કરીએ અને આપણે આમ એમની બે વસ્તુ સારી ના કહી શકીએ કે બે વસ્તુ સારું ના બોલી શકીએ, તે સારું ના કહેવાય. તાજમહેલ આટલો સરસ બનાવ્યો, આપણે એવું તો ના કહીએ ને કે આટલો ગંદો બનાવ્યો, આવું બનાવ્યો, એવું સારું જ બોલીએ ને એનું. એટલે સૌંદર્યનું આપણે પાલન કર્યું એ વખત. તો મારું ધ્યાન ત્યાં ગતું રહ્યું. તો સર મન પછી એનું પત્યું ને ભાઈ ડાયરેક્ટ મને રોલ નંબર પૂછ્યો હશે. તો મન કે હે તારો રોલ નંબર શું છે? તો મેં કીધું ફોન નંબર. મેં કીધું ફોન નંબર મારો સર તમને? તો કે તારો રોલ નંબર. તો એ હજી રોલ નંબર બોલ્યો હશે તોય મને ના ખબર પડી. મેં કીધું કયો કોડ નંબર? મેં કીધું કોડ નંબર કયો? તો કે બેટા રોલ નંબર. મેં કીધું સર એનરોલમેન્ટ નંબર. હા, પછી મેં કીધું 004. એટલે પછી કહે કે ધ્યાન રાખો, લાસ્ટ યર છે, આવું કેવું? મેં કીધું પછી ધીમે ધીમે મેં સરને કીધું સર મારું ધ્યાન બીજે દુખાવત કરી. પછી સર કહે વાંધો નહીં, એ તો હવે ચાલ્યા કરે, પણ એકવાર તારે અહીં ધ્યાન આવી દેવાનું, પછી પતે પછી તારું ધ્યાન ત્યાં હશે, હું થોડો તને રોકવાનો છું. કે સર આવા વાયવામાં આવા જ સર્વ આવવા જોઈએ કે મેડમ આવવા જોઈએ, કે કોઈ ચિંતા નહીં, નીકળ પથ્થર ફાટી જતા છે એમ, કશું પણ થઈ શકે યાર. મારી નજર ત્યાં ગતી રહી, એને ખેંચીને સાહેબ નામ નાખી ત્યાંથી પેલો સર મન પૂછપૂછ કરે, પિક્ચર જેવું થઈ ગયું આજે, માહોલ આખો ક્રિએટ કરી નાખ્યો. તમે આ તો સારું હતું, હું છેલ્લો હતો એટલે આગળ બીજા બે મેડમો હતા. એટલે આવું હતું, હેડો આવું ખાવા જઈએ, મજા આવી ગઈ. શું આપણે આવી ગયા છે ડાયરેક્ટ અંદર? બહુ ભીડ છે બાપા. બોડી બોડી તો બને છે એકદમ હેવી, બહુ જબરજસ્ત ભીડ છે યાર, પણ રસ છે. એટલે રેડી અહીંયા આવી આ ચાટ છે, આ વેડમી છે, આ પનીરની સબ્જી, આ ભીંડાની સબ્જી, આ બટાકાની સબ્જી, આ ચણાની સબ્જી, આ દાળ, આ રસ, આ ખબર નહીં આને સેવ ભજીયા કહેવાય, આ ખમણ, આ પાપડ, આ લસણની ચટણીવાળો રોટલો ઘીમાં નાખીને અને રોટલી, આ છાશ. એના રાયો આવે ને તો એવું કહે હજી તો એક બે વર્ષ થયા હોય, ઉહ તમારી ઇન્ડિયામાં તો બહુ તાપ પડી. હવે ભાઈ તું મેમાં ભર તાપમાં 2:30 વાગે જન્મ્યો હતો અને પાછા કે બહુ તાપ પડે, શું તાપ પડે? તને રિક્ષામાં જ ઘેર લાયા હતા ભર તાપમાં 10 રૂપિયાવાળી. શું હે કેવું રહ્યું? અરે એકદમ કેટલી વાણગી રસ ખાતો, જમવાનું સારું છે નહીં, બેસ્ટ ડિવાઇન ડાઇનિંગ. હા સુધાર્યું. કેવું તમારું? કશું 280 રૂપિયાના 300 કર્યા પણ ક્વોલિટી સુધારી સાહેબ, આજે જમવાની બહુ મજા આવી, સરસ સ્વાદિષ્ટ ભોજન, સુચારુ ભોજન હતું, સુચારુ ભોજન હતું, પણ અમારે ચારુ નહીં આવ્યો, ભોજન કર્યું અમે ખાલી, ચારુ ઘેર છે. મમ્મી મમ્મી ભોજન બહુ સુંદર સરસ સ્વાદિષ્ટ ભાઈ, ગરમી પૌષ્ટિક. બસ હવે ગાડીમાં આવો ને ભાઈ, ગરમી લાગે થોડી. દાદા કેવું રહ્યું, મજા આવી? હે મસ્ત હતું નહીં જમવાનું? મને તો રસ આવ્યો એટલે પતી ગયું, પિક્ચર પર દીધું, મજા આવી ગઈ. ચાટ હું દર વખત ચાટ આવે એટલે પહેલો ચાટથી ચાલુ કરું, આ વખત પહેલું રસથી ચાલુ કર્યું અને એન્ડ પણ રસથી જ કર્યું, અને એને શરૂઆત રસથી જ કરેલી. હા પણ આ ભગવાને કેવું, આમ કુદરત કેવું કહેવાય એમ,
કે ગરમી એકદમ આમ પરફેક્ટ ચાલુ થઈ જાય તારે જ રસ આવે, રસની સીઝન. હે, નિકાર 12 માસ તમને શ્રીખંડ મળી જાય, પણ આ વસ્તુ રસ કેવી કે તમને ગરમીમાં જ મળે, અને ગરમીમાં મર જેવા લોકો ભૂક્કા બોલાય દે. એને કેરીનો ફળોનો રાજા કેરી ઉનાળામાં આવે એટલે રસ ઉનાળામાં જ મળે. હા, મજા આવી ગઈ. પણ આજે હવે સાંજે જીમ જવાનું છે, આજે લેગ ડે છે. સો ગાઈઝ, આપણે પ્રી વર્કઆઉટમાં લઈએ છે ઠંડાઈ. મમ્મી, આમાં શું શું આવે ઠંડાઈમાં? ઠંડાઈમાં બદામ, પિસ્તા, કાજુ, મગજતરીના બી, ખડી સાકર, અખરોટ, બધું ડ્રાયફ્રૂટ બધું આવે. એટલે સારું છે બોડી માટે. કશું નહીં બનાવે. ચાર પાંચ સાત રોટલી નહીં ખાય એક રાડ હું જ પડાવું છું. લેડો મળી જાવ, ગાડી લઈને જોઉં છું. આપણે પેલા વોર્મ અપ કરીશું સ્કોટ્સ, ફ્રી સ્કોટ્સથી, અને બે સેટ લઈશું 10-10 રેપના ફ્રી સ્કોટ્સ. એ પતાવીને પછી બારબેલ સ્કોટ્સ ટ્રાય કરીશું, જો આ આપણને સાથ આપે તો. કેમ કે એન્કલ ઇન્જરી આવી હતી ને આપણને, એટલે એ નહીં આપે તો પછી આપણી જોડે મશીન તો છે જ. એટલે સો લેટ્સ ગો.
બી એડિંગ ધીસ પ્લેટ 20 kg આની અંદર, અને આ બાજુ 20 40 + 5 45, આ બાજુ એવી જ રીતે 45 45 45 90. ચેક ધ વ્યૂ. બૂમ. આપણા જીમોમાં આવું બધું થાય છે, ગૂગલ જોડે બોલાવડાવે જો, પણ હું એવો છું કે હું નહીં જો. આ ભાઈ લોકો પાછા પડી ગયો છે, હું બધો ઉઠાવવો પડશે મારે. રેગ્યુલર ડિસિપ્લિન થઈ ગઈ. હમ જીમ બંધ કર રહે હૈ. બંધ હે. મારી પાણીની બોટલ હશે અહીંયા. આ રહી. ડન. જીમ વર્કઆઉટ પતી ગયું છે ભાઈ, અને જીમ પણ બંધ થઈ ગયું છે, એટલે હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. અને જીમ પરફેક્ટલી પતી ગયું છે, જીમે પતી ગયું છે, હું બી પતી ગયો છું. ખાલી 3 જ એક્સરસાઇઝ કરી, સ્કોટ્સ, લેગ એક્સટેન્શન અને આરડીએલ. અને હેમસ્ટ્રિંગ કરવાનો હતો પણ જીમ બંધ થઈ ગયું, પણ જરૂર ના પડી ને આરડીએલ કર્યું એટલે. અને કાફ રેસ નહીં મારે, કે એન્કલમાં ઇશ્યુ છે, એટલે પ્રોબ્લેમ મોડી હતી. અને પછી જઈએ ઘરે. વર્કઆઉટ કમ્પ્લીટેડ અને હવે આપણે જઈએ છીએ ઘરે. લેટ્સ ગો.